તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઈબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. સ્વાગત છે આપનું સીએનબીસી બજારના ઈબિક્સ કેશ સ્ટુડિયોની અંદર. અને આજે આપણે માર્કેટ માસ્ટર્સની અંદર વાત કરવાના છીએ માર્કેટના જાણીતા એક્સપર્ટ પ્રકાશ દિવાન સાથે, અને એમની સાથે આપણે ચર્ચા કરીશું માર્કેટના અત્યારના મૂડ અને માહોલ વિશેની. પ્રકાશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સર, ફર્સ્ટ ઓફ ઓલ એક આજના દિવસની ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં એક વાત એ સમજવા માગીશું કે ફેસ્ટિવલની સિઝન આપણે ત્યાં શરૂ થઈ રહી છે, ગણેશ ચતુર્થીની આપણે શરૂઆત થતાં જોઈશું, અને આપને સમગ્ર અમારી ટીમ તરફથી ગણેશ ચતુર્થીની પહેલાં તો શુભકામનાઓ. અને આખું માહોલ જે છે તે આપણે ત્યાં બદલાઈ ચૂક્યો છે ફેસ્ટિવલ સિઝન તરફનો, પણ વૈશ્વિક બજારો તરફથી આપણે જોઈએ તો માહોલ આવી રહ્યો છે કોરોનાના ટેન્શનનો. આ બંનેની વચ્ચે આપણા માર્કેટને આપ કેવી રીતે રીડ કરો છો? વિક્રમ, થેન્ક યુ સો મચ, અને તમને બધાને બી સીએનબીસી બજાર પર ગણપતિ મહોત્સવની બહુ બહુ બધી શુભકામનાઓ. મારી દૃષ્ટિએ જે આજે એક ડાયવર્જન્સ આપણે જોઈ રહ્યા છીએ એમાં સમજવાની વસ્તુ એ છે કે યુએસના માર્કેટમાં કોરોનાના કેસીસ વેક્સિનેશન પછીના સ્ટેજના વધારામાં છે, વેરએઝ આપણે ત્યાં જે ડોમેસ્ટિક જે ફેક્ટર્સ છે એમાં તમે જુઓ જે થર્ડ વેવની અપેક્ષા હતી એ એવું જે રીતે ધાર્યું હતું કે શરૂઆત થશે અને નવા કેસીસ પાછા ઉમેરાઈ જશે એવું નથી થયું, અને એમાં બી વેક્સિનેશનનો પ્રભાવ સારો એવો છે, એના લીધે તમને થોડો કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ દેખાઈ રહ્યો છે, તો રિકવરી કદાચ આપણે ત્યાં આવી શકે એવી ધારણા છે. સો આપણું માર્કેટ જે છે એ બી નવા લેવલ્સ પર, હાઈસ પર આવી રહ્યું છે, અને ગ્લોબલી બી આપણે જોઈ રહ્યા છીએ હાઈસ પર હતા માર્કેટ એટલે ત્યાં થોડું કરેક્શન આવી રહ્યું છે. એ ડાયવર્જન્સ થોડાક સમય માટે રહેશે, બટ વિક્રમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે ત્યાં ડોમેસ્ટિક ફેક્ટર્સનો પ્રભાવ જે છે એ કેટલા સમય સુધી કાયમ રહી શકે, અને જ્યાં સુધી એ કાયમ રહેશે ત્યાં સુધી આપણી માર્કેટ તમને બહુ વ્યવસ્થિત રીતે ઊંચા લેવલ્સ પર કે નવા લેવલ્સ પર જળવાઈ રહેશે. બટ સેક્ટર રોટેશન જે છે એ બહુ મોટા પાયે થઈ રહ્યું છે, એ દેખાતો નથી ઇન્ડિસિસ પરથી, બટ મારી દૃષ્ટિએ એના ઉપર ધ્યાન આપણે થોડુંક વધારે આપવું જોઈએ બીકોઝ ઓફ ધીસ ડાયવર્જન્સ જે ગ્લોબલ ક્યુઝ અને ડોમેસ્ટિક ક્યુઝમાં છે. તો સર, તમે શરૂઆત કરી છે સેક્ટર રોટેશનની સાથે, તો હું આપણા ડિસ્કશનની શરૂઆત પણ ત્યાંથી જ કરીશ. જ્યાં સુધી સેક્ટર રોટેશનની વાત છે ત્યાં સુધી આપણે જોઈએ તો લગભગ છેલ્લા 5 મહિનાથી આપણે ત્યાં બેંક અને એનબીએફસી અને ઓવરઓલ આમ ફાઇનાન્શિયલ સેગમેન્ટને આપણે ઇન્ક્લુડ કરી શકીએ, ઇન્સ્યોરન્સને એકને બાદ કરતાં ઓવરઓલ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ બધાના સ્ટોક આપણે જોયો તો આધર કરેક્શનમાં છે ઓર પછી કન્સોલિડેશનમાં આવતા દેખાઈ ચૂક્યા છે. તો યુઝ્યુઅલી આપણે જોયો છે કે જ્યારે નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને આટલી મોટી તેજી દેખાતી હોય, માર્કેટ આટલા મોટા તેજીના મૂડમાં હોય, ઇકોનોમિક ગ્રોથની વાત થતી હોય, ત્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ પહેલાં લીડ લેતા હોય છે. પણ છેલ્લા 5 મહિનાનો કન્ટિન્યુઅસ સિનારીઓ આપણી સમક્ષ એવો છે કે જ્યાં આ સેગમેન્ટ તરફથી આપણે એક વીકનેસ જોઈ છે. તો હવે જ્યારે માર્કેટ આ ટોપ ઉપર છે ત્યારે આપને શું લાગે છે, કદાચ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ફરી સપોર્ટ આપવા માટે સક્ષમ છે કે એ હજુ અહીંયા આપણને આ પ્રકારના ડાઉન ટ્રેન્ડમાં દેખાશે? વિક્રમ, પરફેક્ટ, યોર એનાલિસિસ ઇઝ એબ્સોલ્યુટલી પરફેક્ટ. કે જે હું સેક્ટરની વાત કરવાની શરૂઆત કરવા માંગતો હતો કે જે સેક્ટર પરફોર્મ નથી કરી શક્યા અને એમાં હજી બી જગ્યા છે કે ઇમ્પ્રુવમેન્ટ આવવાની અપેક્ષા છે, એમાં સૌથી મોટું અને પહેલું જે છે એ બેન્કિંગ છે, અને બેન્કિંગ આપણે કરીએ તો એમાં એનબીએફસીનો બી સમાવેશ કરી શકાય. અને એનું કારણ છે કે એ પરફોર્મન્સ કેમ નહોતું આવ્યું, પરફોર્મન્સ એટલે નહોતું આવ્યું કે એવી તમને ખ્યાલ હોય તો માર્ચના જે અર્નિંગ સિઝનમાં જ્યારે નંબર્સ આવ્યા અને ઇવન જૂનના ક્વાર્ટરમાં જ્યારે નંબર્સ આવ્યા ત્યારે બધાને એવી ગણતરી હતી કે નંબર્સ વિલ બી વીક, નબળા નંબર્સ આવશે. નંબર્સ કદાચ નબળા તમને સપ્ટેમ્બર એન્ડના મળે બીકોઝ એ લેગ ઇફેક્ટ સાથે આવતા હોય છે, બટ મોટા પાયે તમે જુઓ કંપનીઝના પરફોર્મન્સમાં કોઈ જાતની સ્લોડાઉન કે કોઈ જાતનું કટ નથી પ્રોફિટેબિલિટીમાં. અમુક જગ્યાએ રેવન્યુમાં થોડો ઘટાડો હોય પણ માર્જિન્સમાં નથી. મેટલ્સ જુઓ, આવા માર્જિન્સ તમને છેલ્લા દશકામાં નથી દેખાયા, કારણ કે 2 દશકામાં નથી દેખાયા. તમે કેમિકલ્સ જુઓ, તમે આના જુઓ, ટેકનોલોજીમાં જુઓ. સો ઓલ ધીઝ કંપનીઝ, ઓલ ધીઝ સેક્ટર્સ હેવ પરફોર્મડ, એટલે એ સેક્ટર્સ બધા જે પરફોર્મ કરતા હતા એમાં બેન્કિંગનો સમાવેશ એટલે નહોતો થતો બીકોઝ કોઈ જાતનું ધિરાણ નવું જે છે લેન્ડિંગ નહોતું થતું. નોબડી વોઝ લુકિંગ એટ એક્સપેન્શન, જે કેપેસિટી છે એને વાપરવામાં લોકોને વધારે હતું, ડી લેવરેજિંગનું મૂડ હતો બધાનો કે ભાઈ ઘટાડો આપણે જેટલું બને એટલું.
હવે શું થઈ રહ્યું છે કે પહેલી વાર તમે જુઓ કંપનીઝ, મોટા કંપનીની વાત કરું છું, જેએસપીએલ ટાઈપ છે કે હોટેલ્સમાં અમુક કંપનીઝ છે જે પાછું લેન્ડિંગ બોરોઈંગ કરીને એક્સપેન્શનની વાતો કરે છે, નવી ફેક્ટરીઓ ચાલુ થાય છે, નવા જોબ્સ ક્રિએટ કરવાની વાતો થાય છે, એ બધી વસ્તુ જ્યારે થશે તો જ બેન્કિંગ ચાલશે. અને એના ફર્સ્ટ ઇન્ડિકેશન્સ તમને આ છેલ્લા 1-1.5 મહિનામાં આવતા દેખાય છે. અને મારી ગણતરી છે કે ફેસ્ટિવલ સિઝન સુધી જો આપણને કોરોનાનો બહુ મોટો પ્રકોપ ના દેખાય થર્ડ વેવનો, વી માઇટ સી અ વેરી બિગ રિકવરી ઇન એક્સપેન્શન, કેપિટલ એક્સપેન્શન. અને કેપિટલ એક્સપેન્શન થતાં જ તમને ઓટોમેટિકલી બેન્કિંગમાં તેજી દેખાશે અને કેચઅપ પ્લે દેખાશે. હવે કોટક મહિન્દ્રા જેવી બેંક જે લેન્ડિંગ જ નથી કરતી, તમે કોઈ બી કોટક બ્રાન્ચમાં ફોન કરીને પૂછો તો હમણાં લેન્ડિંગ બંધ જ છે એવું લાગતું હતું, એ પાછું ધીરે ધીરે ચાલુ થશે, માર્જિન્સ ઇમ્પ્રુવ થશે, કોસ્ટ ઓફ ફંડ્સ આજે બી આ બેન્ક્સમાં આટલી ઓછી છે, સો સ્પ્રેડ સારા છે. સો આઈ થિંક બેન્કિંગ એન્ડ એનબીએફસીઝ વિલ ડેફિનેટલી ડુ વેલ. અને એનબીએફસીઝમાં બી પર્ટિક્યુલરલી તમે જુઓ તો હાઉસિંગ ફાઇનાન્સ જે છે, મને લાગી રહ્યું છે જે રીતની ડિમાન્ડ રિયલ એસ્ટેટમાં રેસિડેન્શિયલ સેગમેન્ટમાં છે, કમર્શિયલમાં કદાચ એટલી ના હોય બટ રેઝિડેન્શિયલમાં ડિમાન્ડ જેની જોડે તમે વાત કરશો એ નવા પ્રોજેક્ટ્સની ડિમાન્ડના બેઝિસ પર તો એક તમને બહુ ઉત્તેજના મોટા પાયે દેખાશે. સો આઈ થિંક એનબીએફસીઝ અને એમાં બી હાઉસિંગ ફાઇનાન્સ કંપની અને બેન્ક્સમાં કોર્પોરેટ ફેસિંગ બેન્ક્સ એ બંનેમાં તમને બહુ મોટા પાયે એક રિકવરી દેખાશે. અને દેટ ઇઝ ધ સેક્ટર ટુ બી ઇન. એમાં અંડરવેટ તમે હો તો થોડોક ઓવરવેટ થઈ શકો, દેટ ઇઝ ધ સ્ટ્રેટેજી. ઓકે સર, આ ફ્રન્ટ ઉપર એક વધુ ક્વેશ્ચન એ રહેશે કે અત્યારે ઘણા એનાલિસ્ટ તરફથી એક કન્સર્ન્સ જે આવતો દેખાઈ રહ્યો છે આપણા બેન્કિંગ સેક્ટર માટેનો કે ફિનટેક કંપનીઝ જે પ્રમાણે આવતી દેખાઈ રહી છે, આ ફાઇનાન્શિયલ ટેકનોલોજીસવાળી કંપનીઝ છે એ નિયર ટર્મની અંદર એક સારા એવા માર્કેટ શેર છે આપણા ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર પણ ગેઇન કરતી દેખાશે, જે આપણા બેન્કિંગ સિસ્ટમને સીધી જ ઇફેક્ટ કરતી દેખાશે. આપનો શું અભિપ્રાય બની રહ્યો છે આ ફ્રન્ટ ઉપર? ના, એ ફેરફાર થશે ડેફિનેટલી. જે રીતે ટેકનોલોજીના આવાથી ચેન્જીસ આવી રહ્યા છે લોકોના બિહેવિયરમાં, કન્ઝમ્પશનના પેટર્નમાં, આજે તમને લોન લેવી હોય તો તમે ફોન પર લઈ શકો છો, ડિજિટલી લઈ શકો, તમારે કોઈ બેંક કે એનબીએફસીની ઓફિસમાં બી જવાની આવશ્યકતા નથી હોતી. હવે એ બધા જે ફિનટેક, જેને આપણે ફિનટેક કહીએ છીએ કે ભાઈ ગમે તે ટેકનોલોજીને વાપરીને જે ફાઇનાન્સ આપતા હોય કે ધિરાણ કરતા હોય એ જાતની કંપની. હવે એમાં શું છે, ઓરિજિનલી તમે જુઓ તો આ બધી કંપનીઝ ચાલુ રહી હતી એક પર્ટિક્યુલર કોઈ નાના વર્ગને સર્વિસ આપવા માટે, અને એમાં એ લોકોને એક્સપેન્શન સારું દેખાયું, પ્રોમિસિંગ દેખાયું, એટલે એ લોકોએ વધારે પૈસા એમાં બિઝનેસમાં ઉમેરી સ્કેલ અપ કર્યું. ગ્લોબલી એવું થઈ રહ્યું છે, અને ગઈકાલે તમને ખ્યાલ હોય તો જાપાનની એક કંપની પેડી કરીને એક બાય નાવ પે લેટર, એટલે ક્રેડિટ જેવી કંપની છે, બાય નાવ પે લેટર ઇઝ નથિંગ બટ અ ક્રેડિટ કંપની. હવે એ કાર્ડ વગર બી તમે આજે પૈસા ના હોય તમારી પાસે પણ તમે કોઈ વસ્તુ લેવા માંગતા હો તો ડાયરેક્ટ જે મેન્યુફેક્ચરર છે કે સેલર છે એ તમારું ફંડિંગ એના થ્રુ થઈ જતું હોય છે. તો એ બધા નવા નવા મિકેનિઝમ આવવાના છે, જરૂરિયાત છે આજના જમાનાની ડિજિટલ એજમાં. બટ બેન્કિંગને તમે કોર બેન્કિંગ છે, કોર્પોરેટ ફેસિંગ બેંક છે, એ કોઈ આવા ફિનટેકમાં નથી જતી, આ બધા પર્સનલ લોન્સવાળા છે. એટલે મેં તમને કીધું કે એનબીએફસીઝ વિચ આર ઇન હાઉસિંગ ફાઇનાન્સ અને બેંક્સ વિચ આર કોર્પોરેટ ફેસિંગ, કે જે એસએમઈને કે મોટા બિઝનેસીસને પૈસા આપતા હોય ત્યાં કોઈ જાતના ફિનટેકનું કોમ્પિટિશન નહીં આવે. હા, પર્સનલ ફાઇનાન્સમાં જે આપણે ગાડીના લોન્સ ને અમુક ડેઈલી આપણે લેતા હોય છે એવી બધી વસ્તુની ફંડિંગ જે છે, ઈએમઆઈ જે ભરીને આપણે અમુક વોશિંગ મશીન કે ટીવી કે ફ્રિજ જે લેતા હોય છે એ બધામાં તમને કદાચ દેખાઈ શકશે. સો એવી કંપનીમાં થોડીક અસર પડશે, માર્કેટ શેરમાં આમ તેમ થોડુંક શિફ્ટ થશે. બટ હિન્દુસ્તાન હજી બી એટલું મોટું છે, એમાં હજી તો છેલ્લા કનેક્ટિવિટીની વાત કરો તો હજી કેટલા ગામડાઓમાં અને નાના શહેરોમાં હજી બેન્કિંગ નેટવર્ક સિવાય બીજું કોઈ છે વિકલ્પ જ નથી. સો ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ, બટ યસ, થોડીક અસર પડશે, બટ પર્સનલ ફાઇનાન્સ સાઈડમાં પડશે, નોટ ઓન ધ કોર્પોરેટ ફેસિંગ સાઈડ. તો સર આ તો એ વાત થઈ આપણે શરૂઆત ત્યાંથી કરી માર્કેટના હાઈ ઉપર કે ક્યાં એન્ટ્રી કરવી જોઈએ, પણ સૌથી મોટો ક્વેશ્ચન અત્યારે એ બનતો દેખાયો છે કે માર્કેટ જે પ્રમાણે હાઈ બનાવી રહ્યું છે એક્ઝિટ ક્યાંથી લેવી? યસ, આ વસ્તુ આપણે જ્યારે બી હું કોઈ અમુક નવા આઈડિયાઝ મારા ક્લાયન્ટ જોડે બી ડિસ્કસ કરતો છું ત્યારે સૌથી પહેલો મુદ્દો એ જ આવતો હોય છે કે પૈસા, નવા પૈસા તો છે નહીં, એટલે આમાંથી સેક્ટરમાંથી રોટેશન કરી પોર્ટફોલિયોમાંથી થોડુંક એ કરી ચર્ન કરીને તમે પૈસા
ભેગા કરો અને ડિપ્લોય કરો. સો ધ ફર્સ્ટ એરિયા દેટ આઈ ફીલ ઇઝ ઓવર વેલ્યુડ, જેમાં એક્ઝ્યુબરન્સ બહુ છે, એ આ બધા તમારા ન્યુ એજ બિઝનેસીસ છે. જો તમારી પાસે કોઈ ઝોમેટો જેવા સ્ટોક્સ છે અને અલોટમેન્ટ તમને મળેલું છે કે તમે લિસ્ટિંગ પર લીધેલું છે અને આજે બી ઉપર છે, હવે એમાં આના બી ઉપર માર્કેટ જશે કે સ્ટોકમાં વધારો થશે એવી શક્યતા થોડી ઘટી જાય છે, ચાહે ગેમિંગ હોય કે પછી ઝોમેટો જેવા ન્યૂ એજ બિઝનેસીસ છે. અને અમુક વસ્તુ જે આઈપીઓમાં આવેલી છે હમણાં રિસેન્ટ છેલ્લા 6 મહિના જે આઈપીઓ આવ્યા છે અને લિસ્ટિંગ પછી વધેલા છે, ફોર એક્ઝામ્પલ IRCTC. હવે IRCTCમાં મને કોઈ બિઝનેસ મોડલમાં પ્રોબ્લેમ નથી દેખાતો, એ બધું સારું છે, એ લોકો ટિકિટિંગમાં મોનોપોલી છે, કેટરિંગમાં વધારો થઈ શકશે, એ બધું છે. બટ આ ભાવ તમારે આપવો, તમને IRCTCના શેરને લીધા પછી તમારે 100 વર્ષ રાહ જોવી પડે ટુ સી ધ અર્નિંગ્સ કમ બેક. દેટ ઇઝ વોટ ધ પીઈ મલ્ટિપલ ઇઝ ટેલિંગ યુ, કે 100ના ઉપરનો પીઈ મલ્ટિપલ થઈ ગયો છે. એટલે આવા બધા જે લેવલ્સ જોઈને એવું લાગી રહ્યું છે કે થોડોક પ્રોફિટ બુકિંગ, થોડોક પ્રોફિટ લેવો જોઈએ. અને તમારે એવા બિઝનેસીસમાં, આપણે વાત કરશું કયા બિઝનેસમાં, પણ એવા બિઝનેસીસમાં ઇન્વેસ્ટ કરો જ્યાં તમને સેફટી લાગે, એટલે વેલ્યુએશન સેફટી લાગે કે તમે ઘટાડો એ બી તમે માર નહીં ખાઓ. હવે IRCTCમાં માર પડે અને તમે 25-50% તમારો સ્ટોક નીચે આવી જાય, જે બી સંજોગના લીધે કરેક્શન આવે, વોટ કેન યુ ડુ? નથિંગ. પછી તમારે 2-3 વર્ષ બીજી રાહ જોવી પડશે ફોર યોર ઓન લેવલ ટુ કમ. એટલે એ બધી વસ્તુ એવી છે. સો કેમિકલ્સમાં બી એવું થઈ રહ્યું છે, થોડોક એક્ઝ્યુબરન્સ વધારે છે, વધારે પડતું એક ઓપ્ટિમિઝમ આવી ચૂક્યું છે કે ચાઇના પ્લસ બહુ ચાલે છે, આપણી બધી કંપનીઝમાં ધૂમ બિઝનેસ આવે છે, બટ એટ વોટ લેવલ? સો કેમિકલ્સ છે, એઝ આઈ સેડ ન્યુ એજ બિઝનેસીસ છે, અમુક મિડકેપ આઈટીમાં બી એ રીતનું થઈ રહ્યું છે. વિક્રમ, મિડકેપ આઈટીએ બહુ સારું પ્રદર્શન આપ્યું, બટ બિઝનેસ આગળ ચાલીને માર થોડોક પડશે, માર્જિનમાં એ લોકોનો કોસ્ટ વધી રહી છે. મેનપાવર કોસ્ટ તમે જુઓ તો એવી ગજબની વધી છે છેલ્લા 6 મહિનામાં. જે માણસને તમે 1,00,000 રૂપિયા મહિને સેલરી પર બી કામ કરાવતા હતા એને આજે 2-3 લાખ મળે છે. સો ઓલ ધોઝ થિંગ્સ વિલ સ્ટાર્ટ શોઈંગ આફ્ટર સમ ટાઈમ. સો આઈ થિંક પ્રોફિટ બુકિંગના પોકેટ્સ છે. અને અમુક જગ્યાએ મને લાગે છે ઇવન ઓટોઝમાં સ્લોડાઉન જે રીતનું થઈ રહ્યું છે, ચિપના શોર્ટેજ નહીં, રો મટીરિયલ કોસ્ટના વધારાને લીધે પ્રાઇસ નથી વધારી શકતા અને ડિમાન્ડ બી થોડી ઘટે છે બીકોઝ ઓફ ઓલ કોસ્ટ ગોઈંગ અપ, ઇન્સ્યોરન્સ આ તે. સો આ બધી વસ્તુમાં થોડુંક પ્રોફિટ તો બુક કરવાની જગ્યા બની રહી છે. ઓફકોર્સ ઇટ ઇઝ નેવર પરફેક્ટ કે તમે પ્રોફિટ લેશો અને ત્યાંથી ઘટાડો જ દેખાશે, કદાચ વધારો બી દેખાય, બટ તમારી તૈયારી એવી જોઈએ કે યુ કેન ડિપ્લોય કેપિટલ ઇન ધ રાઇટ સેક્ટર્સ ઓર રાઇટ કંપનીઝ. અને એ અમુક વસ્તુ ઉપર બી જતી હોય તો છોડી દેવી પડે, બટ તમારે કેપિટલ પ્રિઝર્વ કરવાની જે તક છે એ છોડવી ના જોઈએ. રાઇટ. તો સર, એક એજ ફેક્ટર ઉપર હવે આપણે આગળ વધીએ કે કયા એવા વર્ટિકલ્સ છે જ્યાં અત્યારે આપણે હવે ખરીદદારી માટેનું ધ્યાન રાખવું બને, અને જે પ્રમાણે એક્ઝિટ માટેની તમે વાત કરી, કેમિકલ સેક્ટર્સની પણ વાત થઈ આપણે, રિસેન્ટ ટાઈમની અંદર એક બીજું વર્ટિકલ પણ રહ્યું કે જે આપણને એક સારા એવા એક્શન તરફ આવતું દેખાયું હતું, સિમેન્ટ સ્પેસનું. અને ઇન્ફ્રા સ્પેસની અંદર થોડુંક મોમેન્ટમ રહ્યું પણ ફરી પાછા કુલ ઓફ થઈ ગયા હતા. તો આ પણ વર્ટિકલ આપ લાગે છે કે હજુ અહીંયા વેલ્યુ વાઇઝ ઇન્વેસ્ટિંગ માટે સારા છે કે પછી અહીંયા પણ થોડું પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ? સો ઇન્ફ્રામાં બે વસ્તુ છે. એક ઇન્ફ્રા જે બાંધકામ રોડનું ને બ્રિજીસ ને યુટિલિટીઝનું ને બધું થતું હોય છે, કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી જે ગવર્મેન્ટ ડ્રીવન વધારે છે, એમાં જે નેશનલ મોનેટાઇઝેશન પ્લાન 2 અઠવાડિયા પહેલાં સરકારે જે અનાઉન્સ કર્યું એની અંદર ડેવલપમેન્ટ થોડું ઘણું આવશે અને એ લોકોને કામ મળશે. બટ મને એવું લાગે છે એની અંદર જે રિયલ એસ્ટેટનો પાર્ટ છે વિક્રમ, અને ખાસ કરીને જે રેઝિડેન્શિયલ ફોકસ કંપનીઓ છે, એમાં બહુ મોટા પાયે તમને સારો વધારો દેખાઈ શકે. બીકોઝ જે રીતની રિટેલ ડિમાન્ડ વધી રહી છે, અને પહેલાં કેવું હતું જે 2008-2011-12 સુધી જે તેજી રિયલ એસ્ટેટમાં દેખાઈ હતી આપણને, એ તેજી ઇન્વેસ્ટર લેડ હતી. એટલે કે લોકો ખાલી પ્રોપર્ટી લઈને રાખી મૂકવા માંગતા હતા, સારો ભાવ છે એટલે મળતું હતું, અને પછી એને ભાડે ચડાવી કે જે બી કરવી, એપ્રિસિએશનમાં વેચવી, એ દ્રષ્ટિથી લેતા હતા. હવે જે બાઇંગ આવી રહ્યું છે એ એકચ્યુઅલ વપરાશ માટે આવી રહ્યું છે કે ભાઈ રિટર્ન માટે મારે લેવી છે જગ્યા, મારે ત્યાં રહેવું છે,
મારે હવે વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે, હવે મારે મોટી જગ્યા જોઈએ છે, આખી ફેમિલીના બધા સદસ્યો એક સાથે ઘરે રહે છે, પહેલા 3 જણ હતા તો એમાંથી 2 જણ બહાર રહેતા હતા, એક જ ઘરે રહેતો હતો. સો ધોઝ રિક્વાયરમેન્ટ્સ આર ચેન્જિંગ. અને મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલમાં કોઈ નવી ઇન્વેન્ટરી નથી ઉમેરાઈ છેલ્લા 3-4 વર્ષમાં. તમે જુઓ કોઈ નવા પ્રોજેક્ટ્સ એટલા બધા આવ્યા નથી. સો એમાં જે જગ્યા બની રહી છે એ તમારે છોડવી ના જોઈએ. રિયલ એસ્ટેટ વિધિન દેટ સ્પેસ, રિયલ એસ્ટેટ ઇઝ ધ પ્રોમિસિંગ વન. અને એમાં બી રેસિડેન્શિયલ ફોકસ જે છે, ફોર એક્ઝામ્પલ કંપનીનો દાખલો તમને આપું, યુ લુક એટ ગોડરેજ પ્રોપર્ટી. તમે ગોડરેજ પ્રોપર્ટી શા માટે આટલું સક્સેસફુલ રહ્યું, એનો સ્ટોક તમે જુઓ, એનું બિઝનેસ જુઓ, બેલેન્સ શીટ જુઓ, બહુ મજબૂત છે. ગમે ત્યારે નવા પ્રોજેક્ટ કરે છે, બુકિંગ થઈ જાય છે, વેચાઈ જાય છે અને પૈસા નથી લાગતા, બીકોઝ જોઈન્ટ અગ્રીમેન્ટ કરીને લોકો કામ કરતા હોય છે, ડેવલપ કરે છે, બટ જગ્યા કોઈ બીજાની હોય છે. સો એવા મોડલ્સ તમને સક્સેસફુલી થાય છે. અને જે લોકો પાસે બેલેન્સ શીટ સ્ટ્રેન્થ છે કે જે પૈસા આજે રોકાણ કરી, ડેવલપ કરી, ઇન્વેન્ટરી બનાવી વેચી શકશે ફટાફટ 2-3 વર્ષમાં, એ લોકોનો સાયકલ બહુ સારો ચાલશે. એમાં એક ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ તમે જુઓ, કંપની પહેલા એક પ્રમોટર ગ્રુપ આખું જુદું હતું, હવે જે એમ્બેસી ગ્રુપના આવ્યા પછી જે ચેન્જીસ આવી રહ્યા છે, જે રીતનું આઉટલુક ચેન્જ થયું છે, એ ઘણા બધા એમાં ચેન્જીસ છે જે લોકોને હજી ખ્યાલ નથી. હજી બી ઇન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટ પેલા જૂના એમાં જ નામથી ઓળખાય છે અને લોકોને એ ખ્યાલ છે કે ભાઈ જે જૂની બધી વસ્તુ ચાલતી એ જ છે, પણ એવું નથી. સો દેર આર ચેન્જીસ દેટ આર હેપનિંગ. અને રિયલ એસ્ટેટમાં એ છે, અને મેં જે રીતે હાઉસિંગ ફાઇનાન્સ કીધી, રિયલ એસ્ટેટ ચાલશે તો હાઉસિંગ ફાઇનાન્સ બી ચાલશે. તમે કેનફિન હોમ્સનો શેર જુઓ આજે ક્યાં છે, આપણે એકવાર વાત કરી હતી 3-1 મહિના પહેલા, ત્યારે 500 ભાવ હતો, આજે 650 છે. સો યુ ઓલરેડી સીઈંગ ધીસ કાઇન્ડ ઓફ. અને સેફટી માટે તમારે HDFC બી લિમિટેડ, જે મેઇન મોટી HDFC કંપની છે એ લઈ લો, એમાં બી એટલો ગ્રોથ દેખાશે. સો પોકેટ્સ છે બટ સિલેક્ટિવ છે, પહેલાં જેવું નથી. 6 મહિના પહેલાં તમે ગમે તે વસ્તુ લેતા હતા તો ચાલતી હતી, ખુશ થતા હતા આપણે કે ભાઈ બધું સારી વસ્તુ આપણે પીક થઈ ગઈ. હવે થોડુંક ડિફિકલ્ટ થઈ શકશે કે થોડુંક સિલેક્ટિવ થઈ જવું પડશે. ઓકે, તો એની સાથે સર હવે સિલેક્ટિવ થવાની વાત છે, તો તમે કઈ જગ્યાએ અત્યારે સિલેક્શન કરવા માટેની એડવાઇસ કરો છો? સો વિક્રમ, એક પોકેટ જે મને બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે એ એનર્જી સ્પેસનું છે. જે રીતે એનર્જી ડિમાન્ડ ચેન્જ થઈ રહી છે અને જે રીતે તમે નેચરલ ગેસનો ભાવ જોયો છેલ્લા 2-4 દાડામાં જે વધારો આવ્યો છે, અને જે રીતે ઇલેક્ટ્રિક કન્ઝમ્પશનની આપણે વાત કરી રહ્યા છીએ, મને એવું લાગે છે કે તમારે પાવર કંપનીઝમાં થોડુંક રોકાણ કરવું જ જોઈએ. એમાં ટાટા પાવરથી સારી કંપની મને નથી દેખાતી આજની તારીખમાં. અને ટાટા ગ્રુપની સ્ટ્રેન્થ છે, કંપનીઝ પાસે બધું બહુ બધું કામકાજ છે નવું, ગ્રીન એનર્જી બી છે, ચાર્જિંગ સ્ટેશન્સ બી છે, ડિસ્ટ્રીબ્યુશન બી છે અને જનરેશન બી છે. સો આઈ થિંક એ એક છે. અને ઇન્ફ્રાસ્પેસમાં, એનર્જી સ્પેસમાં તમે જુઓ તો LNT બી બહુ બધું કામ કરી રહ્યું છે, દેખાતું નથી આપણને, બીકોઝ છેલ્લા અમુક ટાઈમથી LNT એક સાઇડવેઝ એમાં હતું, પણ એ એક એક નવા ઝોનમાં આવી રહ્યું છે એવું દેખાય છે. અને LNTની અંદર વેલ્યુએશન કમ્ફર્ટ બી છે, બીકોઝ ટેકનોલોજી કંપની 3 છે, LTTS, LTTI અને Mindtree. હવે 3નો સમાવેશ થયા પછી બી LNTનો જે પેરેન્ટ બિઝનેસ છે, કોર બિઝનેસ, એ તમને 90,000 કરોડના માર્કેટ કેપ પર મળી રહ્યો છે. સો એ બધી વસ્તુ જોતા LNT સારું છે, ટાટા પાવર છે. અને એનર્જી કંપનીઝની અંદર અમુક એવી કંપનીઝ છે જે ગેસ અને ઓઇલ ફિલ્ડ્સના કામકાજમાં સેસ્મોલોજી ને એમાં બધું બહુ કામ કરતી હોય છે. આપણે જૂના નામ બધા છે, પણ એમાંની એક બે સારી કંપનીઝ છે, નાની કંપનીઝ છે, બટ જે લોકો રિસ્ક લઈ શકે એટલે લોંગ ટર્મ હોલ્ડ કરી શકે એ લોકો માટે એક નાની કંપની છે, એશિયન એનર્જી સર્વિસીસ કરીને છે. કંપની બહુ નાની, 550 કરોડ હશે માર્કેટ કેપ, બટ કામકાજ બહુ સારું છે, રિઝલ્ટ બહુ સારા આવ્યા છે, ડેટ ફ્રી છે, 100 કરોડનું કેશ છે બુક્સ પર, પણ લોકોને નજરમાં નથી આવતું બીકોઝ ઇટ ઇઝ ટુ સ્મોલ. બટ આવી કંપનીઝને કામ બહુ મળશે, બીકોઝ એનર્જીની રિક્વાયરમેન્ટ અને આત્મનિર્ભરતાની અંદર ONGC અને ઓઇલ ઇન્ડિયા પૈસો બહુ આમાં ખર્ચશે. તો એ બધો પૈસો જે ખર્ચશે એ બધી સર્વિસીસ કંપનીઝને ફાયદો થશે અને કસે ને કસે તમને ગ્રોથ એમાંથી જળવાઈ જશે. સર, એની સાથે એક બીજું પાસું, ખાસ અત્યારે જે ગ્લોબલ ફેક્ટરમાંથી આપણને પ્લેઆઉટ થતું દેખાયું હતું એ લિક્વિડિટીનું છે. અને જે ટેમ્પરિંગની વાતો આપણે સાંભળી રહ્યા હતા અને એમાં આખો સિનારિયો અત્યારે આપણને જે બદલાઈ ગયો છે, તો એક એક્સેસિવ લિક્વિડિટીના ફ્લો આપણને ઇક્વિટી માર્કેટમાં જે પ્રમાણે FIIs ફોર્મમાં આવી રહ્યા છે તો છે જ, પણ સામે FDIના ફોર્મની અંદર પણ આપણે ત્યાં એટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. તો આપણા જે ટ્રેડિશનલ બિઝનેસીસ છે, જેને આપણે ઓલ્ડ ઇકોનોમી તરીકેની વ્યાખ્યામાં જોઈએ છે, એવા ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ આપને લાગે છે કે અત્યારે ખરીદદારી કરવી જોઈએ? ઘણા બધા મિડકેપ અને સ્મોલ કેપના આવા કંપનીઝ છે કે જે આપણને એક્શનમાં આવતા પણ દેખાયા છે.
એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. જો આજે ઇન્ડિયાનું વર્ચસ્વ જે મોટા પાયે ચેન્જ થઈ રહ્યો છે વિક્રમ ગ્લોબલી, એ આપણી ટેકનોલોજી અને એન્જિનિયરિંગ સ્ટ્રેન્થના લીધે થયું છે. આપણી જે સ્ટ્રેન્થ હતી એ કોઈ કારણસર ડેવલપ નહોતી થતી કે આપણે એટલા મોટા પાયે એક્સપોર્ટ નહોતા કરતા. આજે તમે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જુઓ, જે રીતનું ચાઇનાને આપણે કાઉન્ટર કરી શક્યા છીએ, જે રીતે તમે એન્જિનિયરિંગ ને ટેક્સટાઇલમાં જુઓ છો, જે રીતે તમે કેપિટલ ગુડ્સમાં જોઈ રહ્યા છો. એક એક નાની ટ્રાન્સફોર્મર કંપનીને મળે તો, જો કે નાની બહુ નથી, ઇન્ડિયાની સૌથી મોટી છે, તમારે અમદાવાદમાં જ છે બધા યુનિટ્સ. હવે એ લોકો એકચ્યુઅલી ઓસ્ટ્રેલિયા, નાઇજીરિયા, મેક્સિકો બધે ટ્રાન્સફોર્મર બી વેચે છે અને એક્સપોર્ટ કરે છે. પહેલાં નહોતું થતું. ધ ક્વોલિટી કોન્શિયસનેસ, ધ એક્સેપ્ટન્સ ઇઝ ચેન્જ. સો આ બધી વસ્તુ જે રીતની થઈ રહી છે એમાં ઇન્ડસ્ટ્રીયલ્સ જે આપણે કહીએ છીએ લાર્જલી, કે એન્જિનિયરિંગ ગુડ્સ છે, ઇન્ટરમિડિયેટ ગુડ્સ છે, એમાં બહુ મોટા પાયે તમને ચેન્જ દેખાશે. અને એ બી એક છે. અને એમાં ઘણી સારી નાની કંપનીઓ, રાઈટ, નાની કંપનીઝ બી છે. એવું નથી કે બધી જ કંપનીઓ જાયન્ટ કંપનીઝ છે કે મોટી છે, બટ જે રીતે મોટી કંપનીઝમાં પરફોર્મન્સ, સીમેન્સ, એબીબી, કમિન્સ ને એ બધામાં આવ્યો છે, એ જ રીતે તમને નાની કંપનીઝમાં બી એક 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 દાખલા તરીકે તમને આપું. એક કંપની છે એલિકોન એન્જિનિયરિંગ કરીને, મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ બનાવે છે. એ બહુ મોટા પાયે તમે જુઓ તો એના પ્રોડક્ટ્સની ડિમાન્ડ ને બધી બહુ છે. હવે બેલેન્સ શીટ સુધારવામાં લાગેલા છે, થોડું ઘણું ચેન્જ થશે, બેલેન્સ શીટ સુધરશે, ડેટ ઓછું થશે, તો ઓટોમેટિકલી એક રી રેટિંગ બી થશે. તો આવા પોકેટ્સ છે, બટ પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ કે એના પર કોઈનો ફોકસ નથી. બધાને આઈટી જોઈએ છે, બધાને કેમિકલ જોઈએ છે, બધાને ફાર્મા જોઈએ છે. ધેર ઇઝ ધીસ પોકેટ વિચ ઇઝ પ્રોમિસિંગ, યુ આર રાઇટ, અને એમાં થોડું ધ્યાન આપવું જોઈએ. ઓકે સર, તો એની સાથે હવે આપની પસંદગીના કોઈ કંપનીઝ કે કોઈ સેક્ટર્સ કે જેને અત્યારે આપ પોતે ઇન્વેસ્ટમેન્ટ માટે ચૂઝ કરી રહ્યા છો? સો આઈ થિંક મેં આટલા બધા સેક્ટર્સ ને સ્ટોક્સની તો વાત કરી, અને માય પોઈન્ટ ઇઝ કે તમને વેલ્યુ જ્યાં દેખાઈ રહી છે એમાંથી આ બધા જે નામ મેં લીધા એમાં તમે પોતાનું એનાલિસિસ કરી તમારી ગણતરીના હિસાબે જે બેસતું હોય સરખું એ લઈ શકો છો. બટ પોઈન્ટ, ઓનલી પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ દેટ બી વેરી સિલેક્ટિવ. અને એ તૈયારીથી લેવો છે કે આ માર્કેટમાં જો એનો ભાવ થોડોક 20-1% નીચે બી આવે તો આપણે બીજા ઉમેરી શકીએ કે નહીં, એ તાકાત હોવી જોઈએ અને એ તૈયારી હોવી જોઈએ. સો બટ માય ટોપ રેકમેન્ડેશન વુડ કન્ટિન્યુ ટુ બી ત્રણ સેક્ટરમાંથી એક એક વસ્તુ ચૂઝ કરું તો L&T છે, ટાટા પાવર છે અને HDFC લિમિટેડ છે. સો હાઉસિંગ ફાઇનાન્સ કવર થાય છે, પાવર જનરેશન ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને ઇન્ફ્રા કેપિટલ ગુડ્સ બી થઈ શકે. રાઈટ, ઘણો આભાર સર આપનો સમય ફાળી અને આ તબક્કે મારી સાથે જોડાયા. અને આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટના જે ટોપ લેવલ ઉપર જે સૌથી મોટા પ્રશ્નો પૂછાતા હતા એના ઉપર આપે આટલી બહુ સરળ રીતે સમજ આપી, એના માટે ઘણો આભાર સર. માય પ્લેઝર, થેન્ક યુ વિક્રમ. તો એ સાથે જ માર્કેટ માસ્ટર્સની આ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.